तो महत्वना समाचार राज्य सरकार बजेट पर कांग्रेस नेता अमित चावड़ाए प्रतिक्रिया आपी शू कही रहा है सांभळीए शहर तरफ जई रहा छे એટલે અમે ગામડામાં પણ શહેરો જેવી સુવિધા કરીશું એવી રીતે મોટી મોટી ખૂબ પહેલા જાહેરાતો થઈ એ રૂરબન પ્રોજેક્ટ માટે ખૂબ વાહવાહી લીધી હતી આજના બજેટમાં જોઈએ તો ગામડાઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટ ફાળવવું જોઈએ એમાં ખૂબ મોટી રકમનો ઘટાડો જોવા મળે છે શહેરી વિસ્તારમાં પણ જેમ ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના ચાલે છે કેન્દ્ર સરકારે મનરેગા યોજનામાં 30,000 કરોડ જેટલા બજેટનો ઘટાડો કર્યો રાજ્ય સરકારે પણ એમાં કોઈ વધારો નહીં સૂચવી અને એ કેન્દ્રની નીતિ મુજબ જ અનુસર્યા છે શહેરી વિસ્તારમાં જેમ રાજસ્થાન બાજુનું રાજ્ય છે ત્યાં શહેરી વિસ્તારમાં 100 દિવસની રોજગારી સુનિશ્ચિત થાય એટલે શહેરી મનરેગાની શરૂઆત કરવામાં આવી અહીંના યુવાનોને અહીંના શહેરીજનોને પણ અપેક્ષા હતી કે શહેરી વિસ્તારમાં પણ આવી મનરેગા જેવી રોજગાર સર્જન કરનારી યોજનાઓની શરૂઆત થાય પણ એ આશા પણ ઠગારી નીવડી છે ખાસ કરીને ગુજરાતમાં જે મોટો સમૂહ છે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ એના વિદ્યાર્થીઓ યુવાનો એને ઉચ્ચ શિક્ષણ માટે એને રોજગાર માટે એના ઉત્કર્ષ માટે આર્થિક ઉપાર્જન માટે અલગ અલગ નિગમોની રચના કરવામાં આવી છે સરકારે અહીંયા બિન અનામત આયોગ માટે 500 કરોડની જોગવાઈ કરી આવકાર્ય છે એને વધારો કરે તો પણ આવકાર્ય છે પણ દર વર્ષની જેમ ફરી પાછું આ એસસી એસટી ઓબીસી સમાજને માઇનોરિટી સમાજને અન્યાય કરવામાં આવી રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ સમાજોના ઉત્કર્ષ માટે જે 9 જેટલા નિગમો ચાલે છે એ 9 નિગમો માટે ફક્ત 166 કરોડની જોગવાઈઓ સૂચવવામાં આવી છે એનો સ્પષ્ટ મતલબ છે કે આ સમાજનો ઉપયોગ ખાલી મત માટે થાય છે પણ એના ઉત્કર્ષ માટે જે નિગમો કાર્યરત છે એના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી ખાસ કરીને બજેટમાં આંકડાઓ જોઈએ તો આપણને ખૂબ લાગે કે આંકડાઓ ખૂબ વધ્યા છે પણ વર્ષના અંતે જયારે ખરેખર એના હિસાબો રજૂ થાય છે ત્યારે હિસાબોમાં સાચી હકીકત જોવા મળે છે 2021-22માં ના વર્ષની વાત કરીએ તો ચોખ્ખી લેવડ દેવડના કારણે સરકારે બજેટમાં જો બતાવ્યું હતું કે 6,370 કરોડ જેટલી પુરાંત રહેશે પણ જયારે 21-22નો હિસાબ રજૂ કરવામાં આવ્યો ત્યારે એ પુરાંત 6,370 કરોડને બદલે સાચી પુરાંત ફક્ત 418 કરોડ રહી હતી એ જ રીતે જયારે મૂડી આવક બતાવવામાં આવી હતી 21-22નો સુધારેલ અંદાજપત્ર એટલે અંદાજપત્ર પછી પણ સરકારે સુધારેલો અંદાજપત્ર જે રજૂ કર્યો હતો એમાં મૂડી આવક 59,746 કરોડ દર્શાવવામાં આવી હતી અને જયારે 21-22નો હિસાબ સરકારે રજૂ કર્યો તો મૂડી આવક થઈ 47,123 કરોડ એટલે લગભગ 12,000 કરોડ જેટલી આવકનો ઘટાડો સ્પષ્ટ દેખાયો આ એટલા માટે દાખલો આપું છું કે અહીંયા આંકડા તો ખૂબ મોટા બતાવવામાં આવે એક બાજુ 3,01,000 કરોડનું બજેટની વાહવાહી લૂંટવામાં આવે પણ બીજી બાજુ 3.5 લાખ કરોડ કરતા પણ વધારે દેવું થઈ ગયું છે એની કોઈ વાત કરવામાં નથી આવતી ત્યારે આંકડાઓ બતાવવામાં આવે જેમ કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના આપણે બધા ઈચ્છીએ કે નર્મદા માનું પાણી છેવાડાના કચ્છના કોઈ ઘર સુધી કે ખેતર સુધી પહોંચે ગત વર્ષ કરતા નર્મદા યોજના માટેની જોગવાઈમાં પણ 100 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો એનો સ્પષ્ટ મતલબ છે કે હજુ પણ છેવાડાના ખેતર સુધી કે ઘર સુધી પાણી પહોંચાડવા માટેની સરકારની મંશા પૂરી નથી દેખાતી દરેક ગુજરાતીને દરેકને પાકું મકાન મળશે એવા સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા આજે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એની જે સંખ્યામાં ટાર્ગેટનો વધારો થવો જોઈએ બજેટનો વધારો થવો જોઈએ જોવા નથી મળતો ત્યારે તમામને જોતા એવું લાગે છે કે ચૂંટણીમાં જે વચનો આપ્યા હતા લોકોને જે સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા અને જે મત લઈને બહુમતીથી સરકાર બની ત્યારે આજે ગુજરાતનો ખેડૂત હોય ગુજરાતનો બેરોજગાર યુવાન હોય ગુજરાતની ગૃહિણીઓ હોય ગુજરાતના નાના મોટા વેપારી હોય કે શિક્ષણ ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રે જે લોકો આશાને અપેક્ષા રાખીને બેઠા હતા એ તમામની આશા અપેક્ષા ઠગારી બનતી દેખાઈ રહી છે ફક્ત આંકડાઓ અને શબ્દોની માયાજાળથી 5 વર્ષનું આયોજન બતાવી
અને મોટા મોટા આંકડાઓ અને મોટા મોટા નામો આપીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન છે. સાચા અર્થમાં બજેટથી જે આમ ગુજરાતી છે એને કોઈ લાભ નહીં મળે. જે જૂની યોજનાઓ હતી કે જૂનો ખર્ચ હતો એનું રિપીટેશન થયું. કોઈ નવી યોજના, નવું આયોજન, નવી ભરતી એના માટેનું કોઈ નક્કર આયોજન આ બજેટમાં જોવા મળ્યું નથી. પીએનજી સીએનજીની સાથે સાથે આજે ગેસનો બાટલ આપણને બધાને રોજે રોજ ઘેર ઉપયોગમાં લઈએ ત્યારે ભરાવો ખૂબ મોંઘો પડે છે. બાજુની રાજસ્થાન સરકારે ત્યાંના રહીશો માટે 500 રૂપિયા બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવશે એવું સરકારે સુનિશ્ચિત કર્યું. સુકામ ગુજરાતની સરકારે તમામ ગૃહિણીઓ ચિંતા મુક્ત થાય કે ગમે તેટલા ગેસ વપરાય ચિંતા નહીં, તો આપણા ગુજરાતમાં 500 રૂપિયા ગેસનો બોટલ આપવાની વાત ના કરી. સીએનજીમાં ચોક્કસ ઘટાડો થયો આવકાર્ય છે, પણ એનાથી બાકીની જે મોંઘવારી છે એ ઘટવા માટેનું કોઈ આયોજન આમાં દેખાઈ રહ્યું નથી. ત્યારે મધ્યમ વર્ગને તો અપેક્ષા હતી કે એક બાજુ આવકો ઘટી છે, એક બાજુ મોંઘવારી વધી છે, ઘર ચલાવવાનું મુશ્કેલ છે, ત્યારે અનેક ટેક્સ રૂપી રાહતો મળશે, પણ બીજી કોઈ ટેક્સ રૂપી રાહતો નથી મળી. ત્યારે મધ્યમ વર્ગને પણ લાગી રહ્યું છે કે ચૂંટણીઓ પૂરી થઈ, હવે ભાષણો વચનો ભૂલી જવાના અને ફરી પાછી મોંઘવારીમાં પીસાવાનું, એ સ્થિતિનું નિર્માણ આ બજેટથી જોવા મળે છે. થેન્ક યુ. આજ ગુજરાત ગવર્નમેન્ટને 2023-24 કે સાલ કે લીએ ગુજરાતીઓ કે લીએ બજેટ પેશ કિયા હૈ. ચુનાવ સે પહેલે પ્રધાનમંત્રીજી આયે, દેશ કે ગૃહમંત્રીજી આયે ઓર ભાજપા કે બડે બડે નેતા આયે, ઉન્હોને પબ્લિક મીટિંગ મેં ગુજરાત કે લોગો કો બડે બડે વાદે કિયે થે, સ્વપ્ન દિખાયે થે કે આને વાલી હમારી ગવર્નમેન્ટ આયેગી તો ગુજરાત કે યુવાઓ કો રોજગાર મિલેગા, ગુજરાત કે કિસાનો જો આજ આર્થિક બોજ કે તલે દબે હુએ હૈ ઉનકો અપને આર્થિક બોજ સે મુક્તિ મિલેગી, કિસાનો કી આમદની દુગની હો જાયેગી, હર કચ્ચે મકાન મે રહેને વાલે આદમી કો પક્કા. તો મહેસાણામાં અંડરપાસ થઈ